આગળ વાત કરીએ તો કેશોદ તાલુકામાં શાળાઓમાં રિપેરિંગના અભાવે કોમ્પ્યુટરો દૂર ખાઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર ધ્યાનથી વંચિત રહે છે ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્યની સરકાર ચિંતા કરશે ખરી? સરકાર દ્વારા તમામ સરકારી શાળાઓમાં 11 કોમ્પ્યુટર આપવામાં આવ્યા છે. જે કોમ્પ્યુટર લેબ દ્વારા વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર જ્ઞાન આપવામાં આવે છે ત્યારે છેલ્લા 2 વર્ષથી વધુ સમયથી કોમ્પ્યુટરો રિપેરિંગના અભાવે બંધ હોવાથી વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર જ્ઞાનથી વંચિત રહે છે. સરકાર દ્વારા સુવિધા આપવામાં આવે તેવી વિદ્યાર્થીઓ માંગણી કરી રહ્યા છે. સરકાર દ્વારા સરકારી શાળાઓમાં કોમ્પ્યુટરો આપવામાં આવ્યા હતા ત્યારે કોમ્પ્યુટર રિપેરિંગ માટેના એવરોન કંપનીને 3 વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જે કોન્ટ્રાક્ટ પૂરો થતાં કોમ્પ્યુટરમાં ખામી સર્જાઈ ત્યારે શાળાને વધારાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી ન હોવાથી શાળા સંચાલકો દ્વારા રિપેરિંગ થઈ શકતું નથી, જેથી સરકાર દ્વારા ફરીથી રિપેરિંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે અથવા કોમ્પ્યુટર રિપેરિંગ માટે અલગ ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી શાળા સંચાલકો માંગણી કરી રહ્યા છે. સરકારના ડિજિટલ ઇન્ડિયા દેશ બદલ રહ્યા હૈ ના નારાના કેટલાક અંશે સાર્થક થયા છે તે સરકારી શાળાઓમાં તપાસ કરે તો શક્ય સત્ય હકીકત બહાર આવે. ડિજિટલ યુગમાં કોમ્પ્યુટરનું જ્ઞાન મહત્વનું હોય ત્યારે હાલ કોમ્પ્યુટર રિપેરિંગના અભાવે વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર જ્ઞાનથી વંચિત રહેતા હોય, જેથી સરકાર દ્વારા વહેલી તકે કોમ્પ્યુટરો રિપેરિંગ કરાવી વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરનું જ્ઞાન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે અને જો વહેલી તકે પ્રશ્ન હલ નહીં થાય તો શાળાને તાળાબંધી કરવાની ચીમકી ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. મોટાભાગની સરકારી શાળાઓમાં રિપેરિંગના અભાવે કોમ્પ્યુટરો દૂર ખાઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર જ્ઞાનથી વંચિત રહે છે અને કોમ્પ્યુટરનું જ્ઞાન આપવા માટે સ્પેશિયલ કોમ્પ્યુટર શિક્ષકની નિયુક્તિ કરવામાં આવતી નથી ત્યારે ડિજિટલ યુગમાં કોમ્પ્યુટર જ્ઞાન અતિ મહત્વનું હોય અને ખાનગી સરકારી શાળાઓની હરીફાઈમાં સરકાર વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટર જ્ઞાન નિયમિત મળે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવશે કે કેમ? હાલમાં કેશોદ તાલુકાના ખીરસરા ગામના લોકો દ્વારા રજૂઆત કરવાની પહેલ કરવામાં આવી છે ત્યારે મોટાભાગની શાળાઓમાં આ પ્રશ્ન હોય ત્યારે સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે વિચારશે કે કેમ તે જોવાનું રહ્યું. ગોવિંદ હળિયા, જેડેશ ટીવી, કેશોદ. મારું નામ પ્રિન્સી છે. હું ખીરસરા પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરું છું. અમારી શાળામાં કોમ્પ્યુટર ઉપલબ્ધ છે. અંદાજે 2 વર્ષથી કોમ્પ્યુટર બંધ હોવાના અમને કોમ્પ્યુટરનું જ્ઞાન મળી શકતું નથી. ડિજિટલ જમાનામાં કોમ્પ્યુટરનું ખૂબ જ મહત્વ છે ત્યારે કોમ્પ્યુટરનું બંધ હોવાના અમને કોમ્પ્યુટરનું જ્ઞાનનું વંચિત રહીએ છીએ. અમારી શાળામાં કોમ્પ્યુટરનું નિયમિત જ્ઞાન આપવામાં આવે છે, એથી આશા રાખીએ છીએ કે સરકાર અમારા કોમ્પ્યુટર 11 કોમ્પ્યુટરને રિપેર કરી અમારું જ્ઞાન વધારે. ખીરસરા પ્રાથમિક શાળા, આચાર્ય દેવસિંહભાઈ કેકિંદર ખેડિયા. ખીરસરા પ્રાથમિક શાળામાં જ્યારે કોમ્પ્યુટર આવ્યા, નવી લેબ બની ત્યારે વ્યવસ્થિત કોમ્પ્યુટરો ચાલતા, એના રિપેરિંગ માટે અને શીખવવા માટે 3 વર્ષનો જે કોન્ટ્રાક્ટ હતો જે કંપનીનો, એ લોકો આવતા અને રિપેર કરતા. પણ 3 વર્ષ પછી કોન્ટ્રાક્ટ પૂરો થયો તે પછી આ કોમ્પ્યુટર રિપેર કરવા કોઈ આવતા નથી. આ કોમ્પ્યુટર રિપેર માટે શાળાની અંદર એટલું ગ્રાન્ટ નથી આવતી કે બધા કોમ્પ્યુટર અમે દર વર્ષે વ્યવસ્થિત પાર્ટ્સ બદલાવી અને રિપેર કરી શકીએ. જો એની પાછળ રિપેર કરવામાં ખર્ચ કરીએ તો અન્ય અમારું મેન્ટેનન્સ છે શાળાનું એ થઈ શકે નહીં. એટલે હાલમાં 10 કોમ્પ્યુટર બંધ છે, 1 કોમ્પ્યુટર ચાલુ છે. સરકારશ્રીને અમે વિનંતી કરીએ કે ભાઈ આ માટે અલગ ગ્રાન્ટ કે કોઈ અલગ એના માટે કોન્ટ્રાક્ટ આપી અને ફરી વખત અમારી લેબ ચાલુ કરવામાં આવે તો આ ડિજિટલ યુગની અંદર અમારા બાળકો જે ધોરણ 6 થી 8માં છે એને કોમ્પ્યુટરનું જ્ઞાન મળી રહે અને એ દુનિયાની સાથે કદમ મિલાવી શકે.